अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा शहरना विविध विस्तारोमांथी रखड़ता ढोर पकड़ी अलग अलग ढोरवाड़ामां ढोर राखवामां आवता होय छे। छेल्ला 3 दिवसथी म्युनिसिपल कॉर्पोरेशनना ढोरवाड़ामां अनेक ढोरना मौत थया होवाना आक्षेप मालधारीओ द्वारा करवामां आवी रह्या छे। अने मालधारीओ द्वारा शहरना ग्यासपुरनी पाछळना भागे के ज्यां मृत ढोरना निकाल करवामां आवे छे त्यां मालधारीओ पहोंच्या हता। मालधारीओए आक्षेप कर्यो छे कि मरेली हालतमां गौमाताने खराब हालतमां ક્યાંક તરછોડી દેવામાં આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓમાં મરેલી ગાયો લાવવામાં આવે છે અને કોઈ પણ કાળજી રાખ્યા વગર ખુલ્લામાં ગાયોના મૃતદેહને ફેંકી દેવામાં આવે છે। આ દ્રશ્યો ખુદ માલધારીઓએ પોતાના મોબાઈલમાં ઉતાર્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો પણ ઉપસ્થિત કર્યા હતા। છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે અને તેને લઈને જ જો વાત કરીએ તો માલધારી સમાજના લોકો છે તે અત્યારે હાલ આ ઢોરવાળા જે ડબ્બા છે તેની બહાર આવી અને જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। હાલ તેઓના જે પ્રમુખ છે તેઓની સાથે પણ વાત કરીશું શા માટે આ મોટી સંખ્યાની અંદર જે આ માલધારી સમાજ છે તે એકત્રિત થયો છે તે તમામ બાબતો સાથે વાત કરીશું। આપણી સાથે નાગજીભાઈ જોડાયા છે અને તેઓની સાથે વાત કરીશું। નાગજીભાઈ, આજે જે વિરોધ જોવા મળી રહ્યો છે શા માટે? ગ્યાસપુરમાં જે ગાયો મરી ગઈ એ આ ડબ્બામાંથી મરી ગયેલી ત્યાં લઈ ગયા અને એનો નિકાલ કર્યો અને અમે ઘણા ટાઈમથી કહીએ છીએ કે 20-25 ગાયો રોજની મરે છે પણ આજે એમનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે। હવે અમારી માંગણી એ છે કે અમે એટલે બેઠા છીએ કે જે ગાયો મરી ગઈ એને ભગવાન આત્માને શાંતિ આપે પણ જે જીવતી ગાયો છે એ પશુપાલકોને ના આપશો પણ કોઈ મંદિરમાં આપી દો, જગન્નાથ મંદિરમાં આપો જેથી આ ગાયો બચી જાય। બીજી અમારી માંગણી એ છે આપના માધ્યમથી કે જે ગ્યાસપુરની ઘટનામાં જવાબદાર લોકો છે એની સામે FIR કરવી જોઈએ। તમે ઘણી વખત ચાર ગાયો ઘણી વખત પકડી લાયા, ચાર પગવાળી ગાયો, કોઈક વાર બે પગોડો આખલો તો પકડી લાવો, બે પગોડો આખલો તો પકડી લાવો। આજે હું તો અપેક્ષા રાખું છું તંત્ર પાસે કે આમાં ફરિયાદી બનવાની વાત ક્યાં કરવાની આવે, પુણ્ય લેવાનું કામ છે, આવો ફરિયાદી બનો અને આ લોકોને જેલમાં પૂરો જે જવાબદાર લોકો છે આ તો પુણ્યનું કામ છે। જે રીતે ગાયોના મૃત્યુની વાત છે તે કઈ રીતે મોત થયા હોવાના તેના વિડીયોથી સમાચાર મળ્યા છે કે પછી નજરે જોયું છે, કઈ રીતે આપ તેને જુઓ છો? હું પશુપાલક આગેવાનોને અને યુવાનોને ધન્યવાદ આપીશ કે આમાં પોતે લોકોએ સાહસ કરીને અંદર જઈને વિડીયો ઉતાર્યા, અંદર જઈને રૂબરૂ ઊભા રહીને લાઈવ કર્યું ત્યારે પર્દાફાશ થયો છે, નથી પોલીસે આ વસ્તુને પકડી કે નથી તંત્રએ, એટલે હું ધન્યવાદ આપીશ પશુપાલક છોકરાઓને કે જેને હિંમત કરી। બીજા નંબરમાં કે ગાયોના એક ગાયના 1000 રૂપિયા લેખે રોજનો દંડ લેવામાં આવે છે ખાધા ખોરાકીનો, પેલો દંડ નહીં ખાવાડાવાનો, 1000નું જો ગાયને ખવડાવતા હોય તો રોજની 20-25 ગાયો મરે નહીં। 20-25 ગાયો મરે છે તો મરે છે પણ આ લોકો બતાવતા નથી પ્રજાને, મીડિયાને કે કોઈ પણ વ્યક્તિને કે ભાઈ મરે છે, આ તો એમનું પાપ છાપરે ચડીને પોકાળીને કુદરતી પકડાઈ ગયું છે। આજે આજે હું કહું છું કે તંત્રએ આના કડકમાં કડક કાર્યવાહી કરીને જેલમાં પૂરવા જોઈએ। ઘાસ ચારાના પૈસા જે આ લોકો લે છે એનું ટેન્ડર બહાર પાડે છે તો એ ટેન્ડરના પૈસા પ્રજાના છે, એ પૈસા આ લોકો ગળી જાય છે અને ગાયો ભૂખે અંદર મરે છે। આ જે ગાયો મરી છે એ ભૂખે મરી છે, એટલે અમે કહીએ છીએ કે તમે એક બાજુ ટેન્ડરના પૈસા આપો છો અને બીજી બાજુ ગાયો ભૂખે મરે છે, આજે આ લોકોની ચોરી પકડાઈ છે। અમારી તંત્રને અમારી વિનંતી છે કે આજે 24 કલાકની અંદર આ લોકોને જેલમાં પૂરો તો તમને ભગવાનનું પુણ્ય મળશે, બાકી તમે પાપ કરશો તો તમે જાણો, ગરીબ ગોપાલક કે માલધારી પશુપાલક આ લોકોને નહીં પહોંચી શકે બે પગોડા આખલાઓને। અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને સદબુદ્ધિ આપો ને આ લોકોને જેલમાં પૂરો। ક્યાં સુધી આ કોઈ બાબતે નિરાકરણ નહીં આવે અહીંયા ક્યાં સુધી ઉપસ્થિત રહેશો અને શું આગળની રણનીતિ છે? આજની મેં બે મુખ્ય વાતો કરી કે આ ગાયો મંદિરમાં આપો અને FIR કરો, ત્યાં સુધી અમે ઊભા થવાના નથી। પણ આ લોકો પાસે ગુરુમંત્ર મસ્ત છે અને અમે કહીએ છીએ પાપમાં પોલીસ ના પડે, પોલીસ એનો પડ ઉપયોગ કરીને અમદા અંદર નાખશે તો પોલીસ જાણે ભગવાન જાણે, પાપ લેવા જેવું છે નહીં ચોક્કસથી। તો અત્યારે હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે કે અહીં જે પશુપાલક બચાવો માલધારી સમાજના લોકો છે તે અહીં બેસી ગયા છે, અહીં ઉપસ્થિત થયેલા આ તમામ લોકોના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર આ જે માલધારી સમાજના લોકો છે તે આવી પહોંચ્યા છે અને અત્યારે હાલ જે ડબ્બામાં પુરાયેલી જે ગાયો છે તેઓને છોડી મૂકે તે મંદિરમાં કોઈ દાન આપે, કારણ કે એક પછી એક જે આ ગાયોના મૃત્યુ થયા છે અને તેનો વિરોધ છે તે સીધી જ રીતે જોવા મળ્યો છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈને પોલીસ કે પછી આ સરકાર છે તે કેવા પ્રકારના નિર્ણયો કરી શકે છે। કેમેરામેન
મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું વિશાળ મંદિર નિર્માણ પામી રહ્યું છે. મંદિરના નિર્માણનું કામ પૂર જોશમાં શિલ્પશાસ્ત્ર પ્રમાણે